ઓકે મિત્રો, હવે આ ચેપ્ટરનો આપણો આજનો છેલ્લો લેક્ચર છે અને જે પેરેગ્રાફવાળા દાખલા છે બધી એક્સરસાઇઝના એ આપણે જે જોશું. અત્યારે આપણે સ્વાધ્યાય 9.2 એનો 17મો દાખલો અને 18મો દાખલો, બે દાખલા આપણે આપેલા છે અહીંયા. 17મો દાખલો એવો છે કે એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં રૂપિયા 100 ભરે છે, કેટલા 100. પછી શું કરે, દર મહિને તે રકમમાં 5-5 રૂપિયાનો વધારો કરે છે, તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ છે. જો આ એક પ્રકારનો સમાંતર શ્રેણીનો દાખલો છે. પ્રથમ હપ્તો 100 ભરે મતલબ એ બરાબર 100, પછી દર વખતે 5-5 રૂપિયા વધારે છે મતલબ ડી કેટલો છે આપણો 5, અને 30મો હપ્તો કેટલામો હશે એટલે કે 30મું પદ શું હશે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, એ છે ડી છે અને એન છે 30, તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ બરાબર કેટલા 100, એન કેટલું 30 માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા 5. આનું સાદુરૂપ આપો અને જવાબ પડશે તમને 245, પછી તો તમને ઈઝી એ આવડી જાય. એના પછીનો એક અગત્યનો દાખલો છે કે એક બાહુકોણમાં બે ક્રમિક અંતઃખૂણોનો તફાવત 5 છે, મતલબ કોઈ પણ એક ખૂણો હોય એની બાજુનો ખૂણો એના કરતાં 5 વધારે છે, એની બાજુનો 5 વધારે, એનાથી બાજુનો 5 વધારે. સૌથી નાનો ખૂણો 120નો હોય તો તે બાહુકોણની બાજુઓની સંખ્યા મેળવો. જો સૌથી નાનો 120નો છે તો એના પછીનો 125 હશે જ, એના પછી 130 હશે, એના પછી 135 હશે, તો એ પણ શું બનાવે છે, એક પ્રકારની સમાંતર શ્રેણી. તો પ્રથમ જે છે નાનામાં નાનો અને એ બરાબર 120 થઈ ગયો, અને ડી એટલે કે સામાન્ય તફાવત આપણે 5 લઈ લઈશું, બરોબર. ચાલો હવે જુઓ, આ એક વસ્તુ ખાસ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે કે કોઈ પણ એન બાજુવાળા અંતઃખૂણો હોય ને તેનો સરવાળો એન માઇનસ 2 ઇન્ટુ 180 હોય. જેમ કે ત્રિકોણ લઈએ, ત્રિકોણ 3 બાજુવાળો હોય તો અહીંયા 3 માઇનસ 2 મૂકો 1 ઇન્ટુ 180, તો ટોટલ કેટલું થયું 180. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય છે, બરાબર. એવી રીતના ચતુષ્કોણ હોય તો 4 - 2 ગુણ્યા 180 360, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 હોય છે, બરોબર. તો આ જનરલ સૂત્ર છે, પણ આપણે એપી પ્રમાણેનું સૂત્ર શું થશે, તો કે n / 2 2a એ એટલે 120 + n - 1 * d એટલે 5, તો એ થશે. પણ એ ઓલરેડી આપણી પાસે છે, શું છે, તો SN ની જગ્યાએ આપણે આપણે મૂકી શકીએ. એટલે હવે બંને બાજુ કમ્પેર કરો અને n ને સોલ્વ કરો, ઓકે. તો આનું સાદુરૂપ આપેલું છે, આમાંથી 2 ને આ બાજુ લઈ લીધા એટલે 360, આને ગુણાકાર કરીને સાદુરૂપ આપી દીધું છે, તો 5n + 2 35 આવશે. પછી અહીંથી 5 કોમન નીકળે એટલે n + 47 વધે, 5 આની સાથે કેન્સલ થઈ જાય એટલે 72 વધે, ઓકે. 72 ઇન્ટુ એન માઇનસ 2 ઇક્વલ ટુ એન ઇન્ટુ એન પ્લસ 47, સાદુરૂપ આપો, દ્વિઘાત સમીકરણ આવશે, બે ભાગ પડો એટલે જવાબ આવશે એન બરાબર 9 અને 16. પણ એન બરાબર 9 માટે આ બંને સમીકરણ આ અને આ સમાધાન કરશે, જ્યારે એન બરાબર 16 માટે કરશે નહીં, એટલે આપણો જવાબ શું થશે, એન બરાબર 9, ઓકે. તો બહુ સિમ્પલ સિમ્પલ દાખલા છે, બસ રકમ ઉપરથી આપણે એપી જીપી નક્કી કરવાની છે, દરેક પદ લખી નાખવાનું, સાદુરૂપ આપજો એટલે જવાબ, ઓકે. નોટ ડાઉન કરીએ, ઓકે. નેક્સ્ટ બે ક્વેશ્ચન છે, એક્સરસાઇઝ 9.3 એનો 30મો અને 31મો દાખલો. તો 30મો દાખલો છે, બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2 કલાક, 4 કલાક અને એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા કેટલી. જો શરૂઆતમાં એટલે કે એ બરાબર 30, બરાબર. પછી આર બરાબર 2, 2 વડે ગુણાય છે, તો જો 1 કલાકના અંતે કેટલી હશે, તો કે 30 ગુણ્યા 2, બરાબર. 2 કલાકને અંતે તો કે 30 ગુણ્યા 2 ગુણ્યા 2, મતલબ જેટલી કલાક હોય એને માથે એટલી ઘાત આવશે, એટલે કે 2 કલાક કેટલી હશે, તો કે એ આર રેસ ટુ 3 માઇનસ 1 2 ઘાત હશે, બરાબર. એટલે કે 30 ગુણ્યા 2 નો વર્ગ, એટલે કે જવાબ કેટલો આવશે, તો કે 120, બરાબર. સિમિલરલી 4 કલાક પછી કેટલી હશે, તો કે એ આર ની 5 માઇનસ 1 ઘાત, ઓકે. એ આર ની 5 માઇનસ 1 ઘાત એટલે કે એ એટલે 30, આર એટલે 2, 5 માઇનસ 1 એટલે 4, 480 જવાબ આવશે, ઓકે. સિમિલરલી એન કલાકે શું આવે, તો એ આર એન પ્લસ 1 માઇનસ 1, ઓકે. જુઓ દર કલાકે મતલબ 1 કલાકે તો કે 2 માઇનસ 1 એવી રીતના લેવાનું, તો એન કલાકે તો કે એન પ્લસ 1 માઇનસ 1 એટલે કે એન આવશે ઘાત, તો 30 ગુણ્યા 2 ની એન ઘાત, આનું કોઈ સાદુરૂપ નહીં થાય, તો આ જ જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તો કે બેંકમાં રૂપિયા 510% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષના અંતે કેટલી રકમ હોય. જો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવું તમે ભણી ગયા છો, એ બરાબર પી કાઉન્સમાં 1 + r ના છેદમાં 100 ની ટી ઘાત, બરાબર. તો આનો જ આપણે ઉપયોગ કરશું, તો પ્રથમ તો શરૂઆતમાં કેટલી છે, તો કે 500 છે. આફ્ટર 1 યર કેટલી હશે, આફ્ટર 1 યર હશે પી બરાબર 500, 1 + આર રેટ કેટલો છે 10% છેદમાં 100, અને ઘાત સમય કેટલો, તો કે 1 વર્ષ. તો આફ્ટર 1 યર અહીંયા ઘાત 1 આવશે, આફ્ટર 2 યર અહીંયા ઘાત 2 આવશે, તો આફ્ટર 10 યર જોઈએ છે આપણે 10 વર્ષના અંતે, તો ફક્ત અહીંયા ઘાત કેટલી આવશે, 11 - 4 એટલે 10,
આપણે સૂત્ર પ્રમાણે એ રીતના લખ્યું છે n માઈનસ 1 પણ ખરેખર ઘાત કેટલી આવશે 10 બરાબર અહીંયા મુદલ p 500 1 પ્લસ r કેટલું છે 10% છેદમાં શું આવશે એનું સાદુરૂપ આપો એટલે આ પ્રકારે જવાબ આવશે 1.1 ની 10 ઘાત કરવાની કોઈ જરૂરિયાત નથી પણ જવાબ શું આવશે 500 ગુણ્યા 1.1 ની 10 ઘાત બરાબર તો બંને દાખલા આપણે નોટ ડાઉન કરીએ ઓકે મિસેલિનિયસ નો ક્વેશ્ચન નંબર 27 છે પ્રકીર્ણ સ્વાધ્યાય નો રકમ તો આપણી પાસે ટેક્સ્ટ બુક હશે એટલે હશે જ એમાં એમ કીધું છે કે એક ટ્રેક્ટર લેવામાં આવે છે જેની મૂળ કિંમત 12000 છે અને પ્રથમ એને 6000 રૂપિયા ચૂકવી દે છે બાકીના જે 6000 રૂપિયા વધે છે એના 12 હપ્તા કરે છે અને હપ્તામાં 500 રૂપિયા મતલબ ભરે છે પ્લસ 12% વ્યાજ ચૂકવે છે ઓકે તો જુઓ બાકી રકમ કેટલી વધે આ કુલ કિંમત હતી 12000 એને ચૂકવણી કરી 6000 તો 6000 વધી હપ્તો એને 500 રૂપિયાનો કર્યો એટલે ટોટલ હપ્તા થશે 12 અને પ્લસ 12% ચૂકવે છે તો હવે પ્રથમ હપ્તા પર વ્યાજ કેટલું થશે 12% તો જો 6000 રકમ ઉપર 12% વ્યાજ સૂત્ર આવે આઈ બરાબર પીઆરટી ના છેદમાં 100 સાદા વ્યાજનું બરાબર પી એટલે મુદલ આર એટલે વ્યાજ અને ટી એટલે સમય તો એક મહિના પછી કેટલું થાય તો કે 6000 ગુણ્યા 12 ભાગ્યા 100 એટલે પહેલા મહિને 500 રૂપિયાના હપ્તા સાથે વ્યાજ કેટલું આપશે 720 રૂપિયા એક્સ્ટ્રા ઓકે સિમિલરલી હવે 6000 માંથી 500 કટ થઈ ગયા હોય તો કેટલા રૂપિયા વધ્યા હોય 5.5 હજાર તો બીજા હપ્તા પર વ્યાજ કેટલું થશે તો કે 5.5 હજાર ગુણ્યા 12 ગુણ્યા 1 ના છેદમાં 100 તો બીજા હપ્તા ઉપર વ્યાજ થશે 660 રૂપિયા 660 રૂપિયા સિમિલરલી ત્રીજા હપ્તા ઉપર વ્યાજ કેટલું થશે તો કે ત્રીજા હપ્તામાં 500 ચૂકવાઈ ગયા હોય એટલે 5000 રૂપિયા હોય તો 5000 નું 12% લેખે વ્યાજ ગણો તો 600 રૂપિયા તો આવી રીતના તમને જુઓ 720 પછી 660 પછી 600 એમ 60 રૂપિયા ઓછું વ્યાજ દેવું પડશે કારણ કે 500 રૂપિયા ઘટતા જાય એટલા માટે તો હપ્તાની રકમ કેટલી થશે વ્યાજની ચૂકવણી એક્સ્ટ્રા તો કે 720 660 600 12 પદ સુધી તો શું થાય તો કે 12 પદ એટલે 12 ભાગ્યા 2 2 ગુણ્યા પ્રથમ પદ વત્તા n માઇનસ 1 એટલે કે 12 ઓછા 1 અને d કેટલો તો કે ઘટતું જાય છે એટલે ઓછા 60 આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 4680 તો આ વ્યાજની રકમ થઈ મુદ્દલ તો 12000 ચૂકવેલા જ છે તો કુલ ચૂકવણી કેટલી થઈ કુલ કિંમત 12000 વત્તા 4680 ટોટલ અને 16680 ચૂકવેલા છે ઓકે તો આ પ્રકારનો દાખલો અટકાય જોઈ અને આપણે નોટ ડાઉન કરી લઈએ ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28 29 અને 30 જો 28 નંબરનો ક્વેશ્ચન છે આગળનો 27 નો કર્યો સિમિલરલી એ જ ક્વેશ્ચન છે સો એ તો તમારાથી થઈ જશે સિમિલર જેમ પ્રોસેસ આપણે 27 માં કરી એ જ પ્રોસેસ 28 માં કરવાની છે 29 નંબરનો ક્વેશ્ચન એવો છે કે એક વ્યક્તિ એને ચાર મિત્રોને પત્ર લખે છે અને એને એમ કહે કે તમારે એક એક વ્યક્તિને પાછા ચાર મિત્રોને પત્ર લખો ને આવી એક સાંકળ બનાવવાની ઓકે તો પ્રથમ વ્યક્તિ કેટલાને આપે છે ચાર હવે ચાર દરેક વ્યક્તિ ચાર ચારને મોકલે તો અગેન બીજા પાસે કેટલામાં જાય 16માં 16 વ્યક્તિ અગેન ચાર ચારને મોકલે તો 16 × 64 તો આવી રીતના એક સાંકળ બનતી જશે તો આઠમી વખતે કુલ કેટલા વ્યક્તિઓને કીધું તો આઠમી વખતે જેટલા પણ વ્યક્તિઓને પૂછ્યા બધાને ટોટલ કરીએ એટલે આપણે ટોટલ મળી જશે કે આઠમી વખત સુધીમાં કેટલા લોકોને પત્ર મળ્યો છે ઓકે સો એસ 8 એ કેટલું છે 4 આર કેટલો છે 4 વડે ગુણાય છે એક પ્રકારની જીપી બની ગઈ સો 4 × 8 = 1 / 4 તો આટલા કુલ વ્યક્તિઓને પત્ર પહોંચ્યો હશે બરાબર હવે એક પત્ર મોકલવાનો ખર્ચો 50 પૈસા છે એટલે કે 0.50 તો બધા પત્ર મોકલવાનો કુલ ખર્ચો કેટલો થાય તો કે આજે કુલ વ્યક્તિઓની સંખ્યા છે એને ગુણ્યા 0.50 બરાબર 4 × 8 કરીએ તો 65536 - 1 × 0.50 આ થઈ જશે 65535 સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 43690 રૂપિયાનો ખર્ચો થયો છે ઓકે ટોટલ ચાલો નેક્સ્ટ એના પછીના મિસેલિનિયસનો 30મો ક્વેશ્ચન છે એમાં એમ કીધું છે કે એક વ્યક્તિ 10000 રૂપિયા બેંકમાં જમા કરાવે છે 5% સાદા વ્યાજે તો એના 15મા વર્ષે અને 20મા વર્ષે કેટલા રૂપિયા મળશે તો પહેલા તો આપણે વ્યાજ નક્કી કરી લઈએ કે દર મહિને વ્યાજ કેટલું મળશે દર વર્ષે ઓકે 5% તો 10000ના 5% નો જવાબ આવશે 500 રૂપિયા તો દર વર્ષે એનો વ્યાજ કેટલું હશે 500 રૂપિયા તો પ્રથમ મુદત કેટલી છે 10000 અને વ્યાજ કેટલું 500 તો 15મા વર્ષે તો કે 15મું પદ બરાબર પહેલા વર્ષે કેટલા બીજા વર્ષે કેટલા તો 15મું પદ કેટલું થશે તો કે એ 10000 છે n - 1 એટલે કે 15 - 1
અને ડી કેટલું છે 500 નું સાદું રૂપ આપો એટલે 17000 રૂપિયા થશે. સિમિલરલી 20માં વર્ષે શું થાય? કે 20 20મું પદ એ 10000 ટી એન કેટલું 20 અને ડી કેટલો 500 તો 20માં વર્ષે એની પાસે કેટલા રૂપિયા છે 20000 રૂપિયા. ઓકે તો બંને દાખલા એક પછી એક નોટ ડાઉન કરી લઈએ અને આને હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે ઓકે નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે કામ ચાલે છે જેમાં શરૂઆતમાં 150 મજૂર છે પછી દરેક દિવસે 4-4 મજૂર લીવ કરે છે તો 150 પછી 146 પછી 142 પછી 138 .. આવી રીતના ચાલ્યા કરે છે અને અમુક દિવસોમાં કામ પૂરું થઈ ગયું તો કેટલા દિવસોમાં થાય આપણે મેળવવાનું છે એટલે કે એન આપણે ધારી લીધું છે બરાબર. હવે જુઓ આ એન બાય ટુ 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એ ટોટલ એન દિવસોમાં કામ પૂરું થાય એનો સરવાળો છે અને આ શું છે તો કે માનો કે મજૂર રેગ્યુલર હોત એટલે કે 150 હોત તો એ કામ 8 દિવસ પહેલા પૂરું થઈ ગયું હોત એટલે કે એન ઓછા 8 ગુણ્યા 150 તો બંને વસ્તુ કેવી થાત સરખી ઇક્વલ કામ થયું. આ પણ કામ કર્યું આને પણ કામ કર્યું તો હવે આને સરખાવી અને સાદુરૂપ આપેલું છે બરોબર. સાદુરૂપ આપતા અમને આવડે કે 300 મલ્ટીપ્લાય કર્યા માઇનસ 4 કર્યા છે પછી આનો સરવાળો થઈ ગયો પછી આમાંથી 2 4 કોમન નીકળી ગયા બહાર બરાબર. 4 માંથી 2 આની સાથે કેન્સલ થઈ ગયા અને 2 વધે તો એ સામેની બાજુ કેન્સલ થઈ ગયા એટલે 75 વધે તો 75 ને મલ્ટીપ્લાય કરો તો 75 એન માઇનસ 600 ઇક્વલ ટુ આ એન અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો 76 એન માઇનસ એન સ્ક્વેર. આને જો તમે ડાબી બાજુ ભેગું કરશો તો એક દ્વિઘાત સમીકરણ બને એન વર્ગ ઓછા એન ઓછા 600 બરાબર 0 તમે બે ભાગ પડે એન ઓછા 25 અને એન વત્તા 24 તો એન બરાબર 25 ને એન બરાબર ઓછા 24 પણ ઓછા 24 દિવસો તો શક્ય નથી તો કુલ કેટલા દિવસો લઈ ગયા છે કામ પૂરું કરવા માટે 25 દિવસો લઈ ગયા છે. ઓકે તો આવી રીતના દાખલો કમ્પ્લીટ થાય. હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. છેલ્લો દાખલો હતો કોઈ દાખલા આપણે રહી ગયા હોય કરી નાખશું ને નહીં આવડે તો ડાઉટ સેશનમાં પૂછી લેશું. ઓકે અને સીટ પણ બધું કમ્પ્લીટ કરી નાખશું આપણે જ્યારે પણ નેક્સ્ટ સેટરડે આવે ત્યારે જે પણ ડાઉટ હોય તે બધા સોલ્વ કરી નાખીએ. ઓકે અને આ ચેપ્ટરને પૂરું કરીએ. નેક્સ્ટ આપણે ચેપ્ટર છે સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર આપણે ભણવાનું છે બરાબર. 15 નંબરનું ચેપ્ટર છે આપણા બોર્ડનું. એમાં ખાસ જે તમે ભણી ગયા છો ઓલરેડી આંકડાશાસ્ત્રમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક શું હોય અને એના સૂત્ર શું હોય તો એ ખાસ જોઈને આવજો બરાબર. એટલે આપણે નેક્સ્ટ આપણે એનાથી આગળ વધી શકીએ. આ બધી વસ્તુ તો હવે આપણા માટે કોમન થઈ જશે એનાથી આગળ એક સ્ટેપ આગળ વધશું. ઓકે સો ઓલ ધ બેસ્ટ ફોર નેક્સ્ટ ચેપ્ટર. આ લખી લ્યો અને આપણું ચેપ્ટર પૂરું. ઓકે.